પાટણ નગરપાલિકાનું ઢોર ડબ્બે કરવાનું ક્ષતિગ્રસ્ત બનેલ પાંજરું આખરે પાલિકા દ્વારા રિપેરિંગ કરાતા મંગળવારથી પાલિકાના ઢોર ડબ્બે કરવાની કામગીરી શહેરમાં શરૂ કરવામાં આવી હતી પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી ઢોર ડબ્બાની પ્રથમ દિવસની કામગીરી દરમિયાન ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા શહેરના ભદ્ર વિસ્તારમાંથી દસ જેટલા રખડતા ઢોરોને ડબ્બે કરી મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ આ ઢોર ડબ્બામાં ઢોરો માટે પૂરતી સુવિધા નહીં હોવાના કારણે આ રખડતા ઢોરોને મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાંથી આવતીકાલે પાટણ સ્થિત પાંજરાપોળમાં રવાના કરવા આવનાર હોવાનું ઢોર ડબ્બાની કામગીરી સંભાળી રહેલા પાલિકાના કર્મચારી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બંધ પડી લઈ રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ પાલિકા દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવી છે ત્યારે આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે અને રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્ત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે પાલિકા દ્વારા મંગળવારે હાથ ધરાયેલ રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશને લઈને રખડતા ઢોરોના માલિકો પણ ઢોર ડબ્બાની પાછળ દોડતા જોવા મળ્યા હતા